ભવિષ્ય ડોમાય એવું છે ગુજાનજી કેવી ઇમ્પેક્ટ લોકો પર પડે છે ખાસ કરીને મહિલાઓ પર અને વિદ્યાર્થીની ઉપર આજે તમને લાગે છે કે આવા કિસ્સાથી જે માતા છે પોતાની બાળકીને કદાચ ટ્યુશનમાં મોકલવા માટે કે શાળામાં મોકલવા માટે ડરતી હશે સી આ બધા કિસ્સાઓથી થાય છે શું કે માબાપ ડરી જાય છે પોતાની દીકરીઓને એ લોકો એકદમ પેલું ઓવર પ્રોટેક્ટ કરે છે કરવું જ પડે પછી લોકોને એટલે દીકરીઓને અને માને ફેમિલી લાઈફ બગડી જાય છે કારણ કે દીકરીઓ કહે છે કે એવરી ટાઈમ અમારે જ બધું સેન્ડ કરવાનું એ લોકોની જે થોડી આઝાદી છે ફ્રીડમ છે એ લોકો એ જોઈ છે કે શિકંજામાં આવી જાય છે એટલે ઓબ્વિયસલી એક ફેમિલી લાઈફ પેરેન્ટિંગ આખું બગડી જાય છે હવે મા બાપ છોકરીની ભલાઈ માટે કરતા હોય છે કારણ કે એ દુનિયા જોડે લડી નથી શકતા એટલે પોતાની છોકરીને સેફટી માટે મૂકવા માંગે છે એટલે આનાથી શું થાય છે કે માને છોકરીને મા બાપ સાથે ધીકાર દીકરા કઈ વાતો નહીં અમે તારી જોડે છીએ અને ઇફ યુ હેવ કોન્ફિડન્સ યુ શુડ ટેક હર ઇન ટુ કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ યોર ચાઇલ્ડ ભલે ને બહાર મોકલો કશું થવાનું નથી એક જ વાર કે બહાર જાય એને એની ઇફ શી કેન કેરી હરસેલ્ફ વેલ જગર આપણે પેલી 10-12 વર્ષની જૂની કેસ મોડલનો બી વાત કરીએ તો એને ચૂપ બેઠી પણ શીખું એને એને અલાઉ ભી નથી કર્યું પેલા બહેને એને મિસયુઝ કરવા માટે એ બી તમે જોયું એટલે આ રીતે પણ ઓબ્વિયસલી એક જ વાર થાય તો તમારે તરત મા બાપને કહી દેવું અત્યારે શું થાય છે દીકરીઓ બી મા બાપને કહેતા ગભરાય છે કારણ કે એ લોકોને થાય છે કે મા બાપ અમને સ્કૂલ કોલેજ છોડાવી જશે અમારી જોબ છોડાઈ જશે એટલે આ બધું નેગેટિવ થાય છે આઈ વુડ રાધર નેગેટિવ